કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ. ધોરણ ચાર વિષય પર્યાવરણ, એમાં આજે ભણીશું પાઠ બાર, પાઠ પ્રકરણ બાર અથવા પાઠ બાર, બદલાતો સમય. બદલાતો સમય, જૂનો સમય ગયો, નવો સમય આવ્યો, એ રીતનો સમય. તો ચલો જોઈએ પ્રકરણ બારમાં શું છે. આપણે અગાઉના પિરિયડ દરમિયાન પર્યાવરણ એટલે કે આસપાસમાં પાઠ અગિયાર સુધી આપણે જોયું, પાઠ અગિયાર સુધી આપણે જોયું. હવે આજે જોઈશું પ્રકરણ બાર, બદલાતો સમય. મારું નામ નીલાભાઈ છે, એટલે કે આ એક વાર્તા છે જેમાં નીલાભાઈ નામના એક ભાઈ છે. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમયે હું નાનો બાળક હતો. કોણ? નીલાભાઈ. નીલાભાઈ પોતાની વાર્તા કહે છે. મારા પિતાજી ખેત મજૂરી કરતા. શું કરતા? ખેત મજૂરી કરતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. કોણ નિવૃત્ત જીવન ગાળે છે? નીલાભાઈ. એમના માતા પિતા હતા, એમનો વ્યવસાય શું હતો? ખેતી. એ સમયે મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માગું છું. એ વખતના મારા જે અનુભવો થયા હતા, એ બધા અનુભવો તમારી સાથે આપલે કરવા માગું છું. મોટું સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો બધા નથી, ટ્રકોમાં, આ બસમાં છે, બળદગાડા. પહેલાંના જમાનામાં બળદગાડા હતા. બળદગાડામાં બધો માલ સામાન ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. દેખાય છે ને? લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે અમે અલિયારનો ટંડો ગામ, ક્યારે? આજથી 70 વર્ષ પહેલાં. એ જ્યારે નાના હતા ત્યારે, 10 વર્ષના હતા ત્યારે. અલિયાર ટંડો ગામ ક્યાં આવ્યું છે? પાકિસ્તાનમાં અત્યારે હાલ આવેલું છે. રહેતા હતા ક્યાં? નીલાભાઈ ક્યાં રહેતા હતા? પહેલાં ભારતમાં નહોતા રહેતા, પહેલાં પાકિસ્તાનમાં રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું. તે સમયે ખૂબ અમારે વેઠવું પડેલું એટલે કે જે આમ આપણે કોકના બીજાના ઘરમાં રહેતા હોઈએ તો કેવું થાય છે, આપણે બધું એમનું કહ્યું કરવું પડે છે. એ જ રીતે એ લોકો ભારત નહીં પણ પાકિસ્તાનમાં રહેતા, એટલે એ લોકોને શું શું વેઠવું પડ્યું એ વાત કરે છે. ખૂબ ચહલ પહલ ચાલતી હતી. મને સમજાતું ન હતું આવું કે શું થઈ રહ્યું છે, કે બહુ ચહલ પહલ ચાલતી હતી, કે બધા અંદરોઅંદર વાતો કાટો કરતા હતા. એક દિવસ બાપાએ અમને કહ્યું કે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. કે ગામ છોડી બીજી જગ્યાએ જવાનું છે. શા માટે જવાનું છે? કેમ કે પાકિસ્તાન અને ભારતના બે ભાગ પડી ગયા હતા, તો ભારતવાળા ભારતમાં જતા રહે અને પાકિસ્તાનવાળા પાકિસ્તાનમાં જાય. તો એટલે બે ભાગ પડવાના કારણે નીલાભાઈનો આખો પરિવાર જે ભારતનો જ હતો, તો એમને ત્યાં જવું પડ્યું હતું. ભારતમાં જવા માટે એમને પાકિસ્તાન છોડવું હતું. તો હવે ત્યાં પોતાનો વ્યવસાય, ઘર ને બધું, જમીન જાયદાદ, રૂપિયા પૈસા બધું ત્યાં, હવે એને શું કરવું પડશે? ત્યાં છોડીને જવું પડશે ને? તો એ વિશે બધા ઘરમાં વાતાકાટો કરતા હતા. આપણે બીજા ગામ જવાનું હોય તો કેટલી સામાનની પેકિંગ કરીએ છીએ, તો એ જ રીતે એ લોકોને પણ પાકિસ્તાન છોડી અને ભારત આવવાનું, તો એ લોકોને કેટલી બધી તૈયારીઓ કરવી પડે. જો અહીંયા ચિત્ર આપેલું છે, શેનું છે? મકાન બનાવાય એનું ચિત્ર છે. મકાન બનતું હોય એનું ચિત્ર છે. બધા મજૂર અહીં કામ કરે છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. બધાને એવું જ થાય ને, જ્યારે આપણે ગામડેથી શહેરમાં આવીએ છીએ ત્યારે કેવું થાય છે, પોતાનું ઘર છોડી બીજે જઈએ છીએ તો આપણને કેવું લાગે છે. એ જ રીતે નીલાભાઈ પોતાના પરિવાર સાથે ગામ છોડી, એટલે કે પાકિસ્તાન છોડી અને પોતાનું ઘર છોડી બીજે આવવાના હતા, તો એમને ઘણું દુઃખ થયું. કેમકે ત્યાં બધું એમનું વસાવેલું હતું, એ બધું તેમનું તેમ છોડીને જવાનું હતું. ત્યાં મારા ઘણા બધા મિત્રો હતા. અમે ઘણા બધા ઘરના સભ્યો બળદગાડામાં, એટલે કે બધા લોકો ત્યાં, એમના મિત્રો, ફ્રેન્ડ સર્કલ હતું. તમારી બીજી સ્કૂલમાં જવાનું થાય તો કેવું થાય છે, એ જ રીતે અમે બધા ઘરના સભ્યો ગાડામાં, બળદગાડામાં બેઠા હતા ને, અહીંયા બતાવ્યું હતું ને આગળના પેજે, બળદગાડા લઈને ભાગ્યા. તે પણ સરહદ પર પડાવી લીધા. અરે જતા હતા ત્યારે લૂંટારા હોય, એટલે કે પાકિસ્તાનવાળા હોય, બધું બળદગાડા અને માલસામાન પડાવી લીધો. છેલ્લે ચાલતા અમે કચ્છ ધોળાવીરા નજીક આવ્યા. કચ્છના ધોળાવીરા નજીક આવી ગયા. અમારી જેમ ઘણા લોકો અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું, કે અમારા જેવા ઘણા બધા હતા જેમણે પાકિસ્તાન છોડીને આવ્યા હતા. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત, એટલે કે બે ભાગ પડી ગયા હતા. એટલે ભારતવાળાઓએ ભારતમાં જવાનું હતું અને પાકિસ્તાનવાળાઓએ ભારત છોડી પાકિસ્તાનમાં આવવાનું હતું. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાન ગયા હતા, જેમ અમે પણ ભારત આવ્યા હતા. જેમ એ લોકો ભારત પાછા આવ્યા, તેમ
ભારતમાં જે લોકો પાકિસ્તાની રહેતા તે બધા પાકિસ્તાનમાં ગયા. થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળા વીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. કૂબો એટલે કે ઝૂંપડું જેવું બનાવીને અમે ક્યાં રહ્યા હતા? કચ્છમાં ધોળા વીરામાં રહ્યા હતા. એક નવું ઘર, હવે કેવી રીતે નીલાભાઈએ પોતાનું ઘર બનાવ્યું એ જોઈએ. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચિયા એટલે કે જયરામનગર ગામ છોડી થોડી જગ્યા મળી છે, કે હવે આપણને સરકારે બધાને થોડી થોડી જગ્યાઓ આપી છે, એમ આપણને ક્યાં જયરામનગરમાં એટલે કે ખરચિયામાં જગ્યા મળી છે. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ થયો, એટલે કે કોણ, નીલાભાઈ ખૂબ ખુશ થયા બાપાએ કહ્યું એટલે. એમના બાપા અને મા ઘર બનાવવા સખત મહેનત કરી હતી. ઘર બનાવવા બધા મહેનત કરે, પૈસાની જાય ને. અમે બાળકોએ પણ મદદ કરી. માએ માટી ખોદી અને અમને તગારા ભરી આપ્યા, એટલે કે પછી મમ્મી પપ્પાને બધા મદદ કરવા લાગી. માએ તેમાં ભૂસું ભેળવ્યું, બાપાએ દિવાલો બનાવી દીધી કાચા માટીની. અમે આજુબાજુ ગાયનું છાણ ભેગું કરી લાવ્યા. માએ તેનું લીંપણ કર્યું અને ભોય તોડું તૈયાર કર્યું. આપણે ગામડે જોઈએ છીએ ને, માં કહેતા કે ઘાર કરેલી ત્યાંથી જીવજંતુ દૂર રહે, એટલે કે છાણ માટીનું ઘાર કરેલું હોય તો જીવજંતુ નીચે આવે નહીં. હવે છાપરું ઢાપું હતું. બાપાએ લાંબા લીમડાની ડાળીઓ તોડી, શું હવે દિવાલો તો બની ગઈ, હવે છાપરું તો તોડી શું, લાંબા લીમડાની ડાળીઓ, વાંસની ડાળીઓ, વાંસના ઉભા બંબુ કહીએ ને, તૈયાર કરી મોબ ઉપર મૂક્યો, એટલે કે ઉપરનું છાપરું તૈયાર કર્યું, જેના પર થોડા શણના કોથળા, આપણે જે ઘઉંના કોથળા કહીએ એ શણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. અમારી આજુબાજુ મોટા ભાગના ઘરો અમારા જેવા જ હતા, અમારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ ગમતું હતું. કેવું, એકદમ અમારા જૂના જ ઘર જેવા જ હતા. હવે આગળ જોઈએ, સવાલ જવાબો. ગામનો કોઈ વડીલ સાથે વાત કરો અને મુલાકાત કરો કે 8-9 વર્ષ પહેલાંનો તમારો અનુભવ, એ આપણે કરવાનો નથી. તે ક્યાં રહેતા હતા, તે જગ્યાનું નામ, તમારે જે લખવું હોય, તેમનું ઘર કઈ સામગ્રીનું બનેલું છે, કાચું હોય તો કાચી ઈંટો માટી નળિયાનું બનેલું છે, તેમના ઘરમાં શૌચાલય હતું ના, પહેલાંના જમાનામાં ક્યાં જતા હતા, ગામના વગડા કે ખેતરોમાં, ઘરમાં કયા ભાગમાં રસોઈ હતી, ઘરના વાડામાં, એ પણ શણના કોથરાથી કરેલી હતી. તમારે જે લખવું એ લખાય. નીલાભાઈનું ઘર બનાવે ત્યારે ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ, શા માટે? કારણ કે તેઓ માટીના ઘરમાં રહેતા એટલે તો એનો જ ઉપયોગ કરે ને. પહેલાંના જમાનામાં સિમેન્ટ ઈંટો રેતી એ બધો વ્યવસ્થા ન હતી અને એમના જોડે પૈસા પણ ન હતા. નીલાભાઈએ ખરચિયા ગામમાં રહેણાંકની જગ્યા મળી એટલે તેઓ જાત મહેનતથી ઘાર માટી લીંપણ ભૂસું અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી ઘર બનાવ્યું. માટે તેમના ઘરમાં ઘાર માટીનો જ ઉપયોગ થયો હતો, કારણ કે તે ગરીબ હતા અને એ વખતે કંઈ સિમેન્ટ કે એવી બધી સગવડે કરી શકે એમ નહોતા, કારણ કે તે પાકિસ્તાનથી આવ્યા હતા એટલે એમનો બધો સામાન પાકિસ્તાનવાળાઓએ લઈ લીધો હતો. હવે આગળ જોઈએ, એમને કઈ કઈ પરીક્ષાઓ એટલે કે કઈ કઈ કઠિનાઓ વેઠીને પોતાનું ઘર બનાવ્યું. ઘરમાં ફેરફાર, હવે તેમણે શું ઘરમાં ફેરફાર કર્યા. સમય ઝડપથી વીતવા લાગ્યો. પછી નીલાભાઈ મોટા થયા ને, અમે મહેનત કરી સ્થિર થયા. જાત મહેનત કરીએ તો પછી પૈસા ભેગા થાય ને. હવે બા બાપુજી મને પરણાવવા માગતા હતા. કોને? નીલાભાઈને. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ, કે લગ્ન પહેલાં હું ઘર સરસ મજાનું બનાવી દઉં. એક રૂમ વધારે બનાવવો જોઈએ, એટલે કે એક જ રૂમ હતો તો હવે એક રૂમ વધારવો જોઈએ ને. તે સમયે ઘર બનાવવા લોકો સિમેન્ટ વાપરતા. એ સમયે સિમેન્ટ વાપરવાનો ઉપયોગ થયો. પહેલાં તો માટી જ હતી. પછી શું થયું, નીલાભાઈ જ્યારે મોટા થયા, આધુનિક યુગ આવ્યો, સમય બદલાયો, એટલે એમણે માટીમાંથી સિમેન્ટમાં ઘર બનાવવા તૈયાર થયા. તેઓ કહેતા કે સિમેન્ટના ઘર મજબૂત હોય છે. અમે પણ વિચાર્યું અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમના છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. પછી એમણે શું કર્યું, આખું સિમેન્ટનું ઘર બનાવ્યું. એ સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી, કાચી ઈંટો કહીએ આપણે. અમે તેના દિવાલો બનાવી, આ દિવાલો છે એ કાચી ઈંટોની છે. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. અમે દિવાલમાં લીંપણ નહોતું કર્યું, આ દિવાલ પર માટી નથી લગાવી. એક વર્ષ બાદ અમે દિવાલમાં ચૂનો લગાવ્યો અને આંગણામાં નાનું રસોડું બનાવ્યું. મસ્ત આવું રસોડું બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો દેખાય છે ને, વાસણો મૂકવાની જગ્યાએ આ ઘોડો બનાવી દીધું, જુઓ છે ને. પછી મારા લગ્ન થયા, કોના, નીલાભાઈના, અને મારી પત્ની નવા ઘરમાં આવી. આવા સરસ મજાના ઘરમાં રસોઈ બનાવવા રસોડામાં નીચે બેસતી, આપણા જેમ ઊભા ઊભા ગેસ ઉપર નહોતા રસોઈ થતી. અમે બધા રસોડામાં ચટ્ટાઈ પાથરીને જમવા બેઠા હતા એક સાથે. તે ખૂબ ખુશીનો સમય હતો. અત્યારે આવો સમય છે ના? તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા એટલે કે સંડાસ બાથરૂમ જવા માટે, સંડાસ જવા માટે ખુલ્લા ખેતરોમાં જતા. ઘણા ખરા મકાનો તેના માટે અલગ જગ્યા હતી અને ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય બનાવ્યું હતું, એટલે કે આપણે
પહેલાં તો નાના નાના શું હતું કે મેલા એક નામનો પથ્થર છે, એ પથ્થરોથી પણ શૌચાલય બનાવેલું હતું. પહેલાં કોથળાથી આમ શૌચાલય બનાવ્યા હતા, ખેતરોમાં જતા રહેતા હતા, ખબર છે ને. પહેલાં સંડાસ બાથરૂમ ન હતા, તો અત્યારે આધુનિક યુગ આવ્યો એટલે શૌચાલય બન્યા. વધુ બદલાવ, મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ થયેલો. અનિલાભાઈને તો કેટલા બધા દીકરા આવ્યા, 7 દીકરા અને 1 દીકરી. સમય વીતતો ગયો, થોડુંક ભણ્યા, બાળકો બધાને ભણાવ્યા. 20 વર્ષ પછી અમારી દીકરી જમીના લગ્ન થયા, એમની બેબીના જમીનાના લગ્ન થયા. એ સાસરી રાફુ ગામે ચાલી ગઈ. એનું ગામ કયું? જમીનાનું રાફુ. જ્યારે દીકરા લાખાના લગ્ન થયા ત્યારે એમને લાગ્યું કે નવ વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ. જ્યારે નીલાભાઈને માતા પિતા રહેતા હતા ત્યારે એક સામાન્ય ઘર હતું, પછી એમના લગ્ન થયા ત્યારે એમને 2 રૂમવાળું ઘર, હવે એમના દીકરાઓના લગ્ન થયા તો એમને હવે એવું નાનું ઘર ચાલે નહીં. તો એમણે શું વિચાર્યું કે હવે આપણે મોટું ઘર બનાવવું જોઈએ, હવે સમય બદલાવો જોઈએ. ત્યારે દરેક પાકી ઈંટો વાપરતા, આવા સરસ મજાના ઘર બનાવવા જોઈએ. અમે પણ દિવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો. પછી શું કર્યું, જેમ જેમ ધીમે ધીમે સમય ગયો પછી એમને પણ પોતાને ઘર બનાવવા માટે સરસ વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા, એટલે કે સિમેન્ટ ઈંટો એ બધાનો. છત માટે વાંસા નળિયાને બદલે મજબૂતી લાવવા માટે લોખંડને કપચીનો અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. પછી એમને શું, સળિયા નાખી અને ઘર બનાવ્યું. શૌચાલયના કચરાનો નિકાલ માટે પાઇપ મૂકી, પછી શૌચાલય પણ બનાવ્યું. એવું નહીં કે ના જ બનાવ્યું કે ખાલી ઘર બનાવ્યું, શૌચાલય પણ બનાવ્યું. પછી ખુલ્લા ખેતરોમાં જવા લાગ્યા નહીં. રસોડું મોટું બનાવ્યું, એટલે બહુ સરસ મોટું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે, કારણ કે ગેસ સ્ટવ પર રસોઈ બનાવી. પછી તો એમણે શું કર્યું, ગેસ સ્ટવ પણ લાવી દીધા, તો પછી થોડી કોઈ માટીના ચૂલા પર કાળું કાળું થવા માટે અને બીમાર પડવા માટે વાપરી, તો એમણે શું કર્યું, ગેસ સ્ટવ પર જ રાંધવા માંડ્યું. નવી વસ્તુઓ જોઈએ, હવે જેમ સમય બદલાય, પહેલાં કેવા ઘાર માટીના ઘરમાં રહેતા, પછી થોડું સરખું કરાવી, પછી ઈંટોવાળા ઘરમાં, અને પછી છેલ્લે આવા સરસ મજાના ઘરમાં આવી ગયા. નવી વસ્તુઓ જોઈએ. મારા દીકરાનો દીકરો હમણાં જ જુદો રહેવા ગયો. લો, એક દીકરો એમનો જુદો રહેવાય, હવે તેને નવું ઘર બનાવ્યું અને સરસ મજાનું નવું ઘર ખરાવ્યું. તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે, એટલે કે કંઈ પણ વસ્તુ લેવા હોય ગામડે ન મળે તો શહેરમાં જવું પડે ને, ત્યાં તો તેને મોટી મોટી ઇમારતો હોય, મોટી ઇમારતો હોય, તેમાં જુદી જુદી સુવિધાઓ પણ ઘણી જોવા મળે છે, કે એમાં મસ્ત એવી સુવિધાઓ, એટલે કે મોટા શહેરોમાં અલગ અલગ શૌચાલય હોય, મોટા ઘર બેડરૂમ એટલે કે મોટા મોટા રૂમ હોય, એવું બધું. હવે શૌચાલય રસોડું વગેરેની સુવિધાવાળું ઘર બનાવ્યું. આપણે જેવું જે બનાવવું અમારા માટે અઘરું હતું, નીલાભાઈ પાસે તો પૈસા નહોતા, તો એ વખતે એવું એમને ઘર બનાવવા માટે અઘરું જ પડે ને. થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવ્યું. બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નહાવા માટે જગ્યામાં આટલો બધો ખર્ચો. તો પછી એમને શું કર્યું, નીલાભાઈને પણ પછી પોતાના દીકરાઓને બધા શહેર તરફ વળ્યા, એટલે એ પણ આધુનિક બની ગયા. તો નીલાભાઈએ પોતે પણ કે હવે બદલાતા સમય પ્રમાણે મારે પણ બદલાવવું જોઈએ, એટલે એમણે પોતાના સંડાસ બાથરૂમ સરસ મસ્ત નવા કરી દીધા. હું હવે 80 વર્ષનો થયો. કોણ? નીલાભાઈ 80 વર્ષના થયા. આ બધા વર્ષોમાં મેં ઘણા બધા ફેરફાર જોયા ને, કાચામાંથી પછી ઈંટોવાળા, ઈંટોવાળામાંથી પાકા, પછી પાકામાંથી શહેરવાળા. એ મારા પોતાના ઘરમાં જ, પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે, કે મારા છોકરાના છોકરાઓ હવે ક્યાં રહેવાનું પસંદ કરે, તેમના ઘર કેવા હશે. અત્યારે તો અલ્યારનો ટંડા ગામનો મકાન કેવા હશે, કે જે પાકિસ્તાન છોડીને અમે આવ્યા હતા એ ગામ કેવા હશે. મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે, એમ થાય છે કે મારા બીજા મિત્રો હવે ક્યાં રહેવા ગયા હશે. તમારું ઘર કઈ કઈ સામગ્રીઓનું બનાવી લેવામાં આવ્યું છે એ તમારે લખવાનું, તમારે જે લખવું હોય એ લખવાનું. ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ, લાકડું, નળિયા, જે લખવું હોય એ લખી શકાય છે. શું છે આગળનો સવાલ મિત્રો? તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીઓનું બને શોધી કાઢો, તમે ફેરફાર લખો. હવે એમનું ઘર કયું બન્યું? ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ અને વિલાયતી નળિયા અને સાગના લાકડામાંથી બનેલું છે, એટલે કે ફર્નિચર પણ બનાવેલું છે. ઘરના વિશેષ સુશોભન માટે બારી બારણા ઉપર વિલાયતી નળિયા મૂકેલ છે. પછી એમ પણ લખાય, મોટા મોટા પડદા લગાવેલા છે, એ જે રીતે લખવું હોય લખી શકાય છે. નીલાભાઈના પૌત્ર પૌત્રી કેવા ઘરમાં રહેવા જ વિચારતા હશે, તમે વિચારો. હવે એ તો કેટલા આધુનિક યુગ બની જશે એ વખતે, એટલે એના કરતાંય સરસ ઘરમાં રહેવા માગતા હશે.
તેઓ ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ, કપચી, લાકડું, ટાઇલ્સ, અન્ય સામગ્રીઓથી સજ્જ એવા મોટા ઘરમાં રહેવા જશે એમ હું વિચારું છું. પછી મોડર્ન કિચન બને, એટલે કે મોડર્ન રસોડું બનાવશે. પછી દરેક રૂમમાં સંડાસ બાથરૂમ અલગ હશે, એ રીતનું બનાવશે. જે રીતનું બનાવે તે રીતે આપણે લખી શકીએ છીએ. તમે મોટા થઈ ક્યાં રહેવાનું પસંદ કરશો? શહેરમાં તમે કેવા પ્રકારના ઘર પસંદ કરશો? એકદમ સ્વતંત્ર બંગલો હોય અને એક વિલા જેવું ઘરમાં રહેવાનું પસંદ કરીશું? તમારા દાદા દાદી ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા હતા એ વિશે લખો. કેવા એ વખત તો ગામડામાં કેવા ઘર હતા? સાવ કાચા પાકા હતા ને, માટીના, નળિયાના, લાકડાના એ બધી વસ્તુઓ ઉપયોગ કરતા હતા. લોકોને તેઓ કામ કરે છે તે અનુસાર નામ આપવામાં આવે. ઉદાહરણ મુજબ લાકડામાંથી કામ કરે તેને સુથાર. એ રીતે હવે આપણે જોઈએ છીએ તમારા ગામમાં જે લોકો લાકડાથી કામ કરે છે એને શું કહો છો? સુથાર. જે પછી એમ કહ્યું છે કે જે લોકો સિમેન્ટમાંથી કામ કરે છે એને કડિયા. પછી માટીમાંથી કામ કરતા હોય એટલે કે કુંભાર. માટલાના વાસણ બનાવે, માટીના માટલા, માટીના કોડિયા, દીવલા એ બધું બનાવે. એ બધું ચિત્ર જુઓ કેવું સરસ છે. શું બને છે? ઘર બને છે. કોકનું ઘર બનતું હોય એવું લાગે છે. જુઓ ધાબું ભરાયેલું છે. ઇલેક્ટ્રિશિયન એટલે કે શું કહેવાય આને? ઇલેક્ટ્રિશિયન એટલે કે જે પેલું વીજળી વિદ્યુતનું કામ કરતા હોય એ. પ્લમ્બર જે નળ ફિટિંગ કરવાનું કામ કરતા હોય એને પ્લમ્બર. અલગ અલગ લોકો દ્વારા અહીં કામ કરવામાં આવે છે. આ બધા કડિયા છે. ચિત્ર જુઓ અને સાધનોનો ઉપયોગ કરતા બતાવવા માટે નીચેનું કોષ્ટક લખો. ચલો માટીની વસ્તુઓ બનાવનાર એનું સાધન શું છે? ચાકડો. કોણ કહેવાય એને? આપણે શું કહીશું? કુંભાર. પછી ઘર ચણતર માટે શું બતાવે છે? લેલું. અને મસ્ટર્ડ તો એને શું કહીશું? કડિયો. ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે શું જોઈએ? ટેસ્ટર, પકડ, વાયર. તો એ કોને આપણે એને શું કહીશું? ઇલેક્ટ્રિશિયન. પછી ચલો નળ ફિટિંગ કરનાર કોણ છે એને શું વપરાય છે? પકડ વપરાય છે, પાના વપરાય, ડ્રીલ મશીન એટલે કે દિવાલમાં કાણું પાર. કોણ છે આપણો? પ્લમ્બર. એને આપણે શું કહીશું? પ્લમ્બર. આ બધા આપણા શું કહેવાય? સ્વયંસેવક એટલે આપણને મદદ કરતા, સમાજની સેવા કરતા લોકો છે. શું તમે આ પ્રકારના કામ કરનારા માણસોને જાણો છો? હા જાણીએ છીએ ને. તેઓ મુલાકાત લઈ માહિતી મેળવો અને મિત્રો સાથે ચર્ચા કરો. જ્યાં બાંધકામ ચાલતું હોય તે સ્થળે શિક્ષકને વાલીની મદદ સાથે મુલાકાત કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. તમારે આમાં પણ આશરે જવાબ લખવાના. તમારે જે લખવા હોય લખી શકાય છે. હવે બાજુવાળાનું ઘર બનતું હોય ત્યાં તમે જાઓ તો એ લોકો શું જવાબ આપે છે એ પણ તમારે લખી શકાય છે. તો ચલો જોઈએ શાનું બાંધકામ થઈ રહ્યું છે. તમારે બાજુવાળાના એટલે બાજુનો બિલ્ડિંગ બનતી હોય અથવા બાજુનું ઘર બનતું હોય એ વિશે પણ લખી શકાય છે. તો અહીં મેં બહુમાળી મકાન બનતું હોય એટલે કે બહુમાળીમાં તો 10-20 માળની બનતી હોય ને એવી મકાન એટલે કે 5-10 માળની બિલ્ડિંગો બનતી હોય એ રીતે લખ્યું છે. શાનું મકાન બાંધકામ થઈ રહ્યું છે? બહુમાળી ઇમારતનું થઈ રહ્યું છે. કેટલા માણસો કામ કરે છે એમાં? બહુમાળી છે એટલે કે તમારે 300-400 જે લખવું હોય લખી શકાય છે. તેઓ કયા પ્રકારના કામ કરી રહ્યા છે? તેઓ કયા પ્રકારના કામ કરી રહ્યા છે? કડિયા ચણતરનું કામ, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ, સુથાર બારી બારણા બનાવવાનું કામ, ઇન્ટિરિયર ડિઝાઇનર મકાનની અંદરનું કામનું માર્ગદર્શન આપી રહ્યા છે. કે કડિયાઓ ચણતરનું કામ કરે, દિવાલ બનાવી અને એના પર સિમેન્ટ નહીં લગાવે. ઇલેક્ટ્રિશિયન વાયર ફિટિંગનું કામ કરે, શું કામ હોય છે. ઇલેક્ટ્રિકવાળાનું કામ ઇલેક્ટ્રિશિયન કહેવાય, બારી બારણાવાળાનું કામ સુથાર કહેવાય. અંદર ઘરમાં અંદર જે સરસ મજાની ડિઝાઇનો કરે કે હા ભાઈ આ વસ્તુ અહીં લગાવવાની, આ વસ્તુ અહીં લગાવ, અહીંયા આ રીતનું કિચન બનશે, રસોડું બનશે, આ રીતની સ્ટાઇલ લાગશે, એ બધું કામ કોણ કરે? અંદરનું કામ ઇન્ટિરિયર ડિઝાઇનર કરે. તમારે જે બીજું લખવું હોય આમાં ઉમેરીને કે હા કે પછી કે પડદા લગાવવાનું કામ, એ જે કંઈ લખવું હોય એ રીતે લખી શકાય છે. ત્યાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ હતા તમારે જે આશરે લખવા હોય ત્યાં. હવે બહુમાળી મકાન બનતું હતું તો તમારે અહીં તો મેં 20 પુરુષો અને 80 સ્ત્રીઓ લખી છે. તમારે લખી શકાય 30 પુરુષો, 100 સ્ત્રીઓ એ રીતે કરી શકાય છે. તે લોકો દરરોજ કેટલા રૂપિયા મળતા છે? એક બે લોકોને પૂછો હવે એ લોકોને રોજ કેટલા મળતા એ આપણને કંઈ ખબર ખાસ હોય નહીં.
તો આપણે ચલો આશરે તો લખ્યું છે મેં અહીં પુરુષોને 400 અને સ્ત્રીઓને રૂપિયા 250 મળે છે. હા, એનાથી વધારે મળતા હોય તો આપણને ખબર નહીં, તો આપણે એ લખી શકાય છે. મકાન બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ વાપરવામાં આવી હતી? કઈ કઈ સામગ્રી? બહુમાળી મકાન હોય એટલે તો એમાં ઘણી બધી સામગ્રીઓ વાપરવામાં આવે છે, જેવી કે ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, લાકડું, ટાઇલ્સ, પથ્થર, આરસ. આરસ એટલે કે જે આપણે કિચનમાં રસોડામાં લગાવીએ છીએ એ પથ્થર, આરસ, ગ્રેનાઇટ વગેરે વાપરવામાં આવી છે. પછી તમે લખી શકો કે રંગબેરંગી નોળિયા, જે રીતે લખવું હોય એ રીતે. મકાન બનાવવા કેટલી ટ્રક ઈંટો અને કેટલી થેલીઓ સિમેન્ટ વાપરવામાં આવી હશે એનું અનુમાન કરો. હવે આપણને તો શું ખબર, એટલું બહુ બાણી બકા 100 ટ્રક ઈંટોએ થઈ હોય, 200 ટ્રક ઈંટોએ થઈ હોય ને, 1000 થેલીએ થઈ હોય ને, 5000 થઈ હોય, જે તમારે લખવું હોય લખી શકાય છે. પણ મેં અહીં લખી છે 100 ટ્રક ઈંટો અને 5000 સિમેન્ટની થેલીઓ વાપરવામાં આવી હશે. તમને જે ગમે એટલી લખી શકાય છે. બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લેવામાં આવે છે? ટ્રક દ્વારા, હાથલારી દ્વારા કે બીજા વાહનો દ્વારા? બધી વસ્તુઓ વપરાય, ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, રેકડી, હાથલારી, મિની ટ્રક વગેરે વાહનો દ્વારા સામગ્રી લેવામાં આવે છે. તમારે જે લખવી હોય એ લખી શકાય છે. હવે શોધો લો, આપણા આશરે લગભગ આ પાઠના સવાલ જવાબ દરેક સવાલ આશરે લખવાના આપ્યા છે. સિમેન્ટની એક થેલી 450 રૂપિયા, એક ઈંટના 5 રૂપિયા, રેતીની એક ટ્રક ટ્રેક્ટર રૂપિયા 5000. તમારે જે ભાવ લખવો હોય લખી શકાય છે. થોડા બીજા પ્રશ્ન પૂછો, કોને? કડિયાઓ એટલે કે જ્યાં મજૂરી કામ કરતા હતા એ લોકોને બીજા પ્રશ્ન પૂછો. આપણે પરીક્ષા યોગ્ય નથી માટે કરતા નથી. હવે આગળ જોઈએ, આગળ શું પૂછ્યું છે પ્રશ્ન? આગળનો પ્રશ્ન છે, જુઓ તો સરસ મજાના નાના નાના ઘર બતાવેલા છે ને. 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરના જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ લેવાયો અને એને સાચા ક્રમમાં યાદી બનાવો. કે 80 વર્ષ એટલે કે જ્યારથી નીલાભાઈ 10 વર્ષના હતા એમને ઘર છોડીને આવવું પડ્યું, અલ્યાર છોડી એટલે કે ટંડો શહેર એટલે કે પાકિસ્તાન છોડીને ભારત આવવું પડ્યું, ત્યાં સુધીનો જે ક્રમ એટલે કે એમણે કેવા કેવા મકાનો જોયા, બનાવ્યા અને પોતે રહ્યા એની યાદી લખવાની છે. તો સૌથી પહેલાં તેઓ અલ્યાર છોડી કચ્છમાં એટલે કે કચ્છમાં આવ્યા ત્યારે એમણે કયું ઘર બનાવ્યું હતું એ જોઈએ. તો માટી હતી, એમાં ભૂસું એટલે કે લાકડાનું છીણ આવે, ભૂસું, ગાયનું છાણ, લીમડાની ડાળીઓ અને શણના કોથળા, ડાળીઓ ઉપર છાપરા માટે વપરાય હતી ને, આ બધું એમણે પહેલાં વાપર્યું. પછી થોડો સમય ગયો પછી એમણે શું કર્યું? એમના લગ્ન થવાના હતા એટલે એમણે કેવું કર્યું હતું, પેલી ઈંટોનું ઘર બનાવી દીધું હતું ને, કાચી ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ અને ચૂનો પોતાના લગ્ન થયા એટલે. પછી દીકરાના લગ્ન થયા એટલે કેવું થયું ઘર બન્યું એમનું? પાકી ઈંટોનું, લોખંડ, કપચી, સિમેન્ટ અને રેતી થયું કે નહીં? પછી બીજા છોકરાઓના લગ્ન થયા ત્યારે પણ એનાથી પણ વધારે સરસ બનાવ્યું, પાકી ઈંટો, રેતી, લોખંડ, કપચી, સિમેન્ટ અને આરસના. તો તમારે પહેલાં એમને આવું બનાવ્યું, પછી બીજે એમના લગ્ન વખતે, પછી દીકરાઓના લગ્ન વખતે આ રીતના એમને 4 પ્રકારના ઘર બનાવ્યા અને એ રહ્યા. ચાલો ઘર બનાવી. હવે આ તમારી રમતની ક્રિયા છે. બાળકોને 3-4 જૂથમાં વિભાજિત કરો. દરેક જૂથને અલગ અલગ ઘરના નમૂના બનાવો. આપણે જ્યારે સ્કૂલ ચાલુ હોય છે ત્યારે ઉદ્યોગમાં નથી બનાવતા ઘર, એ રીતે આ ઘર બનાવવાનું કહ્યું છે. તમને જે ગમે એ તેમાં તેના માટે માટી, લાકડું, કાગળ, કાપડના ટુકડા, ચંપલનું બોક્સ, દિવાસળીનું બોક્સ, રંગોનો ઉપયોગ કરી શકો છો. બધા ઘરો, મકાનો પડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવો. હવે 1, 2, 3, 4 એવા મકાન બનાવો. હવે આપણે બીજી માહિતી મેળવી જે પાઠ લગતી છે. તો શું નીલાભાઈ પહેલાં ક્યાં રહેતા હતા? અલ્યારના ટંડો ગામ, અલ્યારમાં રહેતા એટલે કે પાકિસ્તાનમાં રહેતા હતા. પછી એવું કેમ ઘરે આવી ગયા એટલે કે ભારત આવી ગયા? કેમ કે પાકિસ્તાન અને ભારતના 2 વિભાજન થઈ ગયા હતા. તો એ બધા એમની સામગ્રી બધી શેમાં લઈને આવ્યા હતા ભારત? તો બળદગાડામાં લઈને આવ્યા હતા. પહેલાં એ ક્યાં રહ્યા? અહીં ભારતમાં આવ્યા ત્યારે
કચ્છના ધોળા વીરામાં શું બનાવીને કૂબો, શું બનાવ્યો હતું કૂબો. પછી બેલાથી બનાવ્યું હતું સંડાસ બાથરૂમ. એ શું છે? બેલા એક દરિયાઈ ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે. બેલા શું છે? દરિયાઈ ખાણોમાંથી નીકળતો, દરિયા કિનારેની ખાણો હોય એમાંથી નીકળતો એક જાતનો પથ્થર છે. તેનો ઉપયોગ ઈંટોની જેમ વપરાય છે. પછી તમારા ઘરમાં કયા કયા, તમે ગામમાં કયા કયા કારીગરો રહે છે? આપણા ગામમાં તો ઘણા બધા કુંભાર, લુહાર, દરજી, સુથાર, મોચી, કડીઓ, સફાઈ કામદાર એ બધા રહે છે. પછી તમારા આપણા ગામમાં, જૂના ગામમાં કેવા જૂના એ મકાન હતા, એટલે કે કાચા મકાન, પાકા મકાન એ બધા. પછી પાકું મકાન કોને કહેવાય? આપણને ખબર છે પાકું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો, ખાસ સાંભળજો, જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, દિવાલો બધી પાકી હોય, પછી છત ઉપર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોય તળે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય, એવા મકાનોને આપણે શું કહીશું? પાક્કા મકાન કહેવાય. કાચું મકાન કોને કહેવાય? જે મકાનની દિવાલો માટીની હોય, છત માંસ, ઘાસ, કાપડ, પતરા કે પ્લાસ્ટિકની થેલીઓનું બનેલું હોય અથવા પ્લાસ્ટિકની બનેલું હોય અને ભોય તળે નીચેનું લીંપણ અથવા માટીનું બનેલું હોય, આવા પ્રકારના ઘરોને આપણે શું કહીશું? કાચા, સાવ કાચું મકાન કહેવાય. જે એવા બધા મકાનો ક્યાં આપણને જોવા મળે છે? ગામડામાં જોવા મળે છે, હે ને? પાક્કા મકાનો, પછી પાક્કા મકાનો તો આપણે રહીએ છીએ, શહેરમાં જોવા મળે છે. પછી સુથાર શું શું બનાવે છે? લાકડામાંથી, સુથાર એમ પૂછે લાકડામાંથી શું બનાવે, તો આપણે લખીએ પાટલા, પાટલી, બારી, બારણા, પલંગ. એના ઓજારોમાં શું આવે? કરવત, રંધો, ફરસી, હથોડી. એ કુંભાર શું બનાવે? માટીમાંથી બધી વસ્તુ, કોઠી, કુંજા, કુંડી, કુંડલા, પછી કોળિયા, તાવડી, તવી, માટલા એ બધું. એનું વસ્તુઓ શું છે એનું વપરાતી? ચાપડો, લાકડી અને ટપલું. પછી કડીઓ પણ એ રીતે એનું કામ કરે, બધું વસ્તુઓ બનાવે. એનું મકાનનું ચણતર માટે જે જોઈતી વસ્તુઓ બનાવે કડીઓ. અને એનું શું છે? તગારું, લેલું, ઓળંબો, ડસ્ટર એ બધા એના ઓજારો છે. પ્લમ્બર શું કામ કરે? પાઇપલાઇનનું. એના પક્કળ, હથોરી, સ્ક્રૂડ્રાઈવર એ બધું એ રીતે પૂછાય પરીક્ષામાં તો લખીશું. નળ ફિટિંગ માટે ને બધું કરે છે ને કામ, એ બધું આપણા નવા ઘરોમાં થયું હતું. પહેલાંના ઘરોમાં આવું નળ ફિટિંગ કરવાનું એ બધું કામ હતું નહીં. અને સૌપ્રથમ કચ્છના કયા ગામમાં આવ્યા હતા? કયા? ધોળાવીરા. ખાસ ધ્યાન રાખજો. કયું ગામ હતું? ધોળાવીરા. ક્યાંથી આવ્યા હતા? અલિયાના ટંડા શહેર ગામમાંથી. ક્યાંથી આવ્યા હતા? અલિયાના ટંડા ગામમાંથી. અત્યારે આપણે બાથરૂમ બતાવે છે એની દિવાલો કેવી હોય છે? ટાઇલ્સની. તો એની દિવાલો કેવી હોય છે? ટાઇલ્સની. તો અહીં મેં તમને બેઝિક માહિતી આ પાઠ દરમિયાનની આપી. તો આ પાઠ અહીં પૂરો થાય છે. પાઠ 12 આપણો અહીં પૂરો થાય છે. બદલાતો સમય પૂરો થાય છે. તો હવે ચલો પાઠ 12નું લેસન મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, બધું જાતે જ ખાસ કરવાનું હતું, એટલે તમારે જો તમને જે આવડતું હોય એ રીતે લખી શકાય છે. હવે પાઠ 11 સુધી પર્યાવરણના ચોપડામાં આપણે કમ્પ્લીટલી લેસન પૂરું કર્યું હતું, કમ્પ્લીટલી લેસન પૂરું કર્યું. તો આજે નવા પેજે લખીશું, પ્રકરણ 12 બદલાતો સમય. પ્રકરણ 12 બદલાતો સમય, એમાં લખીશું આ બધા સવાલો લખીશું. 1, 2, 3, 4, 5 લખીશું. આ ચોકડી કરેલો છે એ સવાલ લખવાની જરૂર છે ને. ક્યાં રહેતા હતા? બરાબર, ક્યાં રહેતા હતા એ તમારે જાતે લખી શકાય. તમને જે ગામનું નામ ગમતું હોય એ લખી શકાય છે. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર કઈ વસ્તુઓનું બને એ લખીશું. આ બધા સવાલ જવાબ લખીશું. તમે તમારી રીતે થોડું એમાં ઉમેરો વધારો કરી અને લખી શકો છો. સરસ મજાનું આ કોષ્ટક દોરીશું. આ લખીશું સવાલ જવાબો, આ સવાલ જવાબો લખીશું અને નીલાભાઈના 4 અનુભવોવાળા ઘર પણ દોરીશું. તો અહીં આપણું પર્યાવરણનું લેસન આટલું છે. અને નિયમિત લેસન કરીશું. પરીક્ષા નજીક હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે વાંચન ઉપર ધ્યાન આપજો અને નિયમિત રીતે અભ્યાસ એટલે કે લેસન પણ પૂરું કરજો અને સાથે સાથે અભ્યાસ વાંચવાનું અને વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું બીજા પિરિયડમાં. આવજો.